जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज आप रचनाओं में थोड़ों आग वीए आज बीजा प्रकार की रचना अभ्यास करने विकर्ण और त्रण बाजू माप पर चतुष्कोण रचना एम एक रकम लखी है। चतुष्कोण ए बी सी डी रचो ज्या बी सी बराबर 4.5 सेमी, ए डी बराबर 5.5 सेमी, सी डी बराबर 5 सेमी, विकर्ण ए सी बराबर 5.5 सेमी अने विकर्ण बी डी बराबर 7 सेमी आपेला होय। हवे आ दाखला में आ रचना नी अंदर बे विकर्ण ए सी अने बी डी आपेला छे। अहींया मैं काची आकृति दोरेली छे, ए काची आकृति आपणे ध्यानथी जोईए तो काची आकृति में तमे जोई शको छो के पहेलो विकर्ण ए सी लईने આપણે શરૂઆત કરીશું એસી 5.5 સેમી, પછી આપણે એ ડી સી ત્રિકોણની રચના કરીશું અને ડી બિંદુ મેળવીશું। બી ત્રિકોણ એ ડી સીના જે અર્ધતલમાં છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં આપણે બી બિંદુ મેળવીશું અને પછી આપણે ચતુષ્કોણની રચના દોરીશું। અહીંયા હું રચના કઈ રીતે દોરું છું બરાબર આપણે ધ્યાન આપીશું અને રચના દોરી। સૌ પ્રથમ આપણે 5.5 સેમી ત્રિજ્યાનો એક રેખાખંડ દોરું છું। અને એને આપણે નામ આપીએ એસી, એટલે એસીનું માપ 5.5 સેમી છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીશું। 5.5 એટલે એસી જેટલું માપ લઈ લે કારણ કે એનું માપ પણ 5.5 સેમી છે અને એક આવો ચાપ દોરી। હવે સીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરીએ, 5 સેમી ત્રિજ્યા લઈ લીધી છે અને સીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીએ। આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે બી નામ આપીએ, પછી બી ને સી સાથે જોડો, બી ને એ સાથે જોડો, એટલે આ તમારે ત્રિકોણ એડીસી થઈ જાય। આપણે જે ડબલ રેખાખંડ થયા છે ના થવા જોઈએ, તમારે વસ્તુનું ધ્યાન રાખવાનું છે, ચાપ પણ ડબલ ના થવા જોઈએ। તો હવે અહીંયા આ 5.5 સેમી છે, આ પણ 5.5 સેમી લીધો છે, આ 5 સેમી છે। હવે આપણે સીને કેન્દ્ર લઈને 4.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરવાનો છે। 4.5 સેમી ત્રિજ્યા લઈ લઈએ, સીને કેન્દ્ર લઈ એસીના જે અર્ધતલમાં ડી છે તેના વિરુદ્ધ અર્ધતલમાં ચાપ થોડો મોટો રાખું છું, પછી આપણે જરૂર લાગશે તો ભૂસી નાખીશું। હવે ડીને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યાનો ચાપ, ડીને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યાનો ચાપ, અહીં પહેલો ચાપ છેદતો નથી એટલે એને થોડુંક લંબાવવું પડશે, આ
આ રીતે લંબાવીશું. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે બી નામ આપીશું અને આ બી ને એ સાથે જોડીએ. સી ને બી સાથે જોડીએ. આમ તમે જોઈ શકો છો કે એબીસીડી ચતુષ્કોણ થઈ જાય છે, જેમાં વિકર્ણ 7 સેમી છે. આનું માપ 7 સેમી છે, આનું માપ 4.5 સેમી છે, એટલે આ એક ચતુષ્કોણ તૈયાર થઈ જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, રચનાના મુદ્દા લખીએ. તો રચનાના મુદ્દામાં સૌથી પહેલાં આપણે નંબર 1, 5.5 સેમી ત્રિજ માપનો રેખાખંડ એસી દોર્યો. નંબર 2, એને કેન્દ્ર લઈ પાંચ પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો. નંબર 3, સીને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોર્યો. બંને ચાપ પરસ્પર છેદે ત્યાં બી નામ આપ્યું. નંબર 4, એડી અને સીડી દોર્યા. નંબર 5, સીને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો રેખાખંડ એસી ના જે અર્ધતલમાં બિંદુ ડી છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં એક ચાપ દોર્યો. નંબર 6, બી ને કેન્દ્ર લઈ 7 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોર્યો. બંને ચાપ છેદે ત્યાં બી નામ આપ્યું. નંબર 7, એબી બીસી બીડી દોર્યા. આમ ચતુષ્કોણ એબીસીડી આપેલા માપનો ચતુષ્કોણ છે. હવે આપણે સ્વાધ્યાય 4.2 પ્રશ્ન 1 નો પહેલો દાખલો, એમાં પણ
આપણે એ રીતે જ રચના કરવાની છે. ચતુષ્કોણ LIFT માં LI બરાબર 4 સેમી, IF બરાબર 3 સેમી, TL બરાબર 2.5 સેમી, LF બરાબર 4.5 સેમી. અહીં બે વિકર્ણ છે LF અને IT. LF IT તો હું LF બરાબર 4.5 સેમી લઈને એક રેખાખંડ દોરું છું. L F જેનું માપ 4.5 સેમી. હવે આપણે LI 4 સેમી છે એટલે L ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીએ. પછી IF 3 સેમી, F ને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીએ. F ને કેન્દ્ર લઈ બીજો ચાપ, બંને ચાપ છેદે ત્યાં આપણે I નામ આપીએ, L ને I સાથે જોડી દઈએ. અને I ને F સાથે જોડો. હવે L ને કેન્દ્ર લઈ 2.5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો અને એ ચાપ LF ના જે ભાગમાં, જે અર્ધતલમાં I છે તેના વિરુદ્ધ અર્ધતલમાં મૂકીશું. પછી IT 4 સેમી છે એટલે 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ લઈ લઈએ. એમાં આઈ ને કેન્દ્ર લઈ 4 સેમીનો એક ચાપ દોરીએ એટલે પહેલો ચાપ હજી આપણે થોડુંક લંબાવવું પડશે. આને આપણે થોડુંક લંબાવી દઈએ અને બંને ચાપ છેદે ત્યાં આપણે P નામ આપીશું. અને હવે આપણે L ને T સાથે જોડીએ. F ને T સાથે જોડીએ. અને I ને T સાથે જોડીએ. એટલે આ 2.5 સેમી છે અને બીજો વિકર્ણ 4 સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આ રચનામાં તમે જોયું કે સૌથી પહેલાં આપણે વિકર્ણ LF દોર્યો, પછી આપણે L ને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોર્યો, પછી F ને કેન્દ્ર લઈને 3 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોર્યો, બંને છેદે ત્યાં I નામ આપ્યું. હવે આપણે LI અને FI જોડી દીધા એટલે ત્રિકોણ LIF થઈ ગયો. હવે L ને કેન્દ્ર લઈને 2.5 સેમી ત્રિજ્યાનો ચાપ, જ્યાં LFની જે બાજુ આવી છે તેના વિરુદ્ધ બાજુએ T મૂક્યું, ત્યાં એક ચાપ દોર્યો સોરી. અને I ને કેન્દ્ર લઈને 4 સેમી ત્રિજ્યાનો બીજો ચાપ દોર્યો, બંને ચાપ છેદે તે આપણે T નામ આપ્યું. તો હવે LT, FT અને IT જોડી દીધા એટલે ચતુષ્કોણ LIFT તૈયાર થઈ જાય, જેમાં એક વિકર્ણ LF છે, બીજો વિકર્ણ IT છે. રચનાના મુદ્દા તમારે જાતે લખવાના રહેશે. હવે આપણે એના પછીની એક રચના જોઈએ, જેમાં સંબાજુ ચતુષ્કોણ BEND છે અને સંબાજુ ચતુષ્કોણ BEND માં બે વિકર્ણોના માપ આપ્યા છે BN અને DN. હવે આ બે વિકર્ણો પરથી સંબાજુ ચતુષ્કોણની રચના આપણે દોરવાની છે.
विद्यार्थी मित्रों खूब ज अगत्यनी रचना छे, थोड़ू ध्यान आपशो तो रचना हाव सहेली छे। एटले अहींया आपणे आ रचना कई रीते दोरू छूं ध्यान आपजो विद्यार्थी मित्रों। आ रचनामां थोड़ोक अलग प्रकारनुं छे। संबाजु चतुष्कोण छे एटले आपणे बधा जाणीए छे કે સંબાજુ ચતુષ્કોણ એટલે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે અને બધી બાજુના માપ સરખા હોય છે। આ રચના થોડીક અલગ રીતે છે અને અલગ રીતે છે એટલે આપણે થોડુંક ધ્યાન આપવાનું છે। અહીંયા એટલા માટે મેં નોંધ કરીને લખી છે કે સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે। સંબાજુ ચતુષ્કોણ બી ઈ એન ડીના વિકર્ણો બી એન અને ડી ઈ રેખાખંડ બી એન અને રેખાખંડ ડી ઈ ધારો કે પરસ્પર એ બિંદુએ કાટખૂણે દુભાગે છે। હવે બી એન બરાબર 5.64 દુભાગે એટલે શું? બે સરખા ભાગ થયા એટલે અડધા અડધા થઈ ગયા। ધારો કે બી એન બરાબર 5.6 સેમી રકમમાં આપ્યા છે, હવે 5.6ના અડધા કરીએ તો બી એન બરાબર તો એ એમ એમાં દુભાગે એટલે બી એનના બે ભાગ કયા? તો બી એનના બે ભાગ આપણે થશે બી એ બી એ અને એ એમ એટલે એ એમ બરાબર 5.6/2 એટલે એ બી બરાબર 2.8 સેમી થશે। રેખાખંડ ડી ઈ નો હવે આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે, તો લંબ દ્વિભાજક દોરીને આ રચના આપણે પૂરી કરીશું। તો સૌથી પહેલાં અહીંયા જગ્યા થોડી ઓછી છે એટલે અલગ પેજ ઉપર હું તમને આ રચના દોરીને સમજાવું છું। હવે સૌથી પહેલાં આપણે અહીંયા જે વિકર્ણનું માપ 6.5 સેમી છે, ડી ઈનું માપ એ 6.5 સેમીનો એક રેખાખંડ દોરીએ। ઉપર પણ જગ્યા રાખવાની છે, નીચે પણ જગ્યા રાખવાની છે, એટલે 5.6 એટલે 5 પછી 6 કાપા। અહીં આપણે એક કામ કરીએ, 5.6ના બે ભાગ આપણે કર્યા છે તો 6.5 લઈ લઈએ, તો 6.5નો એક રેખાખંડ આપણે દોરેલો છે અને 6.5 ડી ઈનું માપ છે એટલે અહીંયા આપણે લખીશું ડી ઈ। આ ડી ઈ બરાબર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 6.5। હવે રેખાખંડના લંબ દ્વિભાજકની રચના આપણે દોરવાની છે, તો આમ તો આગળના ધોરણમાં તમે શીખી ગયા છો, છતાં એક વાર ફરીથી યાદ કરી લઈએ। લંબ દ્વિભાજક એટલે રેખાખંડના બે સરખા ભાગ કરવાનું છે, સ્કેલનો ઉપયોગ કર્યા વગર તો અડધાથી વધારે ત્રિજ્યા લઈશું, એટલે કે આપણે જે રેખાખંડ છે એનો અડધાથી વધારે ત્રિજ્યા તમે જોઈ શકો છો। મેં પરિકર જે મૂકી છે એમાં માપ અડધાથી વધારે છે અને એકવાર ડીને કેન્દ્ર લઈ ઉપર એક ચાપ અને એક ચાપ નીચે, તેમજ ઈને કેન્દ્ર લઈને એક ચાપ ઉપર અને એક ચાપ નીચે લગાડીશું। આ બંને ચાપ એકબીજાને છેદે ત્યાં આપણે અનુક્રમે અલગ અલગ નામ અત્યારે આપીશું, તો અહીંયા હાલ હું કોઈ નામ આપતો નથી, પછી આપણે છેલ્લેથી નામ આપીશું। અત્યારે બે ચાપના છેદ બિંદુમાંથી એક રેખા આપણે દોરીએ, વિદ્યાર્થી મિત્રો આ લંબ દ્વિભાજક દોરાઈ ગયું અને લંબ દ્વિભાજક રેખાખંડ ડી ઈને છેદે ત્યાં એ નામ આપીશું। તો તમે જોઈ શકશો કે ડી ઈના બે સરખા ભાગ થઈ ગયા, એ ડી અને એ। હવે જેમ કે મેં તમને કીધું છે કે આપણે બી એન બરાબર 5.6 સેમી છે એના અડધા કરે એટલે કે 2.8 સેમી થાય છે, એટલે આપણે 2.8 સેમી ત્રિજ્યા લઈ બે પછી 8 કાપા લઈ અહીંયા આપણે એને કેન્દ્ર લઈશું, એ બી બરાબર 2.8 સેમી એટલે એને કેન્દ્ર લઈ ઉપર એક ચાપ 2.8 સેમીનો અને બીજો ચાપ આપણે નીચે પણ દોરીશું અને ત્યાં આ રીતે
2.8 2.8 ના 2 4 થઈ ગયા, ટોટલ 5.6 થઈ જાય છે. ચતુષ્કોણનું નામ BEND છે. તો આપણે અહીંયા ઉપર એન નામ આપીએ તો નીચે બી નામ આપીશું, એટલે BEND ચતુષ્કોણ થઈ જશે. અને હવે આ બધા રેખાખંડો એટલે બીને ડી સાથે જોડો, બીને ઈ સાથે જોડો, એન ને ઈ સાથે જોડો, અને એન ને ડી સાથે જોડો. આમ આપણને BEND ચતુષ્કોણ મળે. હવે આપણે રચનાના મુદ્દા લખીએ. ઉપર હું નામ આપી દઉં છું એક્સ અને વાય, અને રચનાના મુદ્દા આપણે લખીએ ત્યારે અહીંયા જ સામે લખી દઉં છું જેથી કરીને રચના પરથી તમને મુદ્દા સમજાય. રચનાના મુદ્દા સૌથી પહેલાં આપણે નંબર એક, 6.5 સેમી માપનો રેખાખંડ ઈ દોર્યો. નંબર બે, રેખાખંડ ઈ નો લંબ દ્વિભાજક રેખા એક્સ વાય દોરી, જે રેખાખંડ ઈને બિંદુ એમાં છેદે. નંબર ત્રણ, એને કેન્દ્ર લઈ કિરણ 2.8 સેમી ત્રિજ્યાનો એક ચાપ કિરણ AX પર અને બીજો ચાપ કિરણ AY પર મૂક્યો દોર્યો. એને કેન્દ્ર લઈ 2.8 સેમી ત્રિજ્યાનો એક ચાપ કિરણ AX પર અને બીજો ચાપ કિરણ AY પર દોર્યો. આ ચાપ જ્યાં છેદે ત્યાં અનુક્રમે N અને